કચ્છમાં ચાલતી અછતની સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં તંત્ર દ્વારા વધુ નવ ઘાસ ડેપો શરૂ કરાયા છે જેમાં ભુજ તાલુકામાં સાત અને નખત્રાણામાં બે ઘાસ ડેપોનો પ્રારંભ થયો છે તો કચ્છમાં વધારાનું ત્રણ પોઈન્ટ અઢાર કિલોગ્રામ ઘાસ ફાળવાયું છે કચ્છમાં અછતની સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના તંત્રએ રાહત દરે ઘાસ આપવા માટે વધુ નવ ઘાસ ડેપો શરૂ કર્યા છે જેમાં ભુજમાં અગાઉ અઠ્યાવીસ ઘાસ ડેપો કાર્યરત હતા તેમાં વધારાના સાત ગાસ ડેપો શરૂ કરાયા છે જેથી હવે ભુજ તાલુકામાં સર્વાધિક પાંત્રીસ ઘાસ ડેપો કાર્યરત થયા છે તો નખત્રાણામાં અગાઉના સાત અને ત્યારબાદ બે મળીને કુલ નવ ઘાસ ડેપો કાર્યરત થયા છે જ્યારે સરકારે કચ્છને વધારાનું ફાળવેલું ત્રણ લાખ કિલો ઘાસ પહોંચતું કરવામાં આવ્યું છે તો કચ્છના સત્તર માલધારીઓને નવસો કાર્ડ માલધારીઓને ઇસ્યુ કરવામાં આવ્યા છે જ્યારથી સરકાર દ્વારા રાહત દરે બે રૂપિયે કિલો ઘાસનું વિતરણ કરવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી કુલ નવ લાખ ત્રાણું હજાર કિલો ઘાસ રાહત દરે માલધારીઓને અપાયું હોવાનું અછત શાખા દ્વારા જાણવા મળ્યું હતું જ્યારે હાલ બે લાખ એકાણું હજાર કિલો ઘાસનો સ્ટોક વિવિધ ગાસ ડેપો પર છે આ ઉપરાંત સરકારે ફાળવેલો નવો ત્રણ લાખ અઢાર હજાર કિલો ઘાસનો જથ્થો પણ સ્ટોકમાં છે અત્યાર સુધી જિલ્લામાં કુલ ઓગણ્યા સિત્તેર ઘાસ ડેપો શરૂ થયા છે જેમાં ભુજમાં પાંત્રીસ નખત્રાણામાં નવ અબડાસામાં સત્તર મુન્દ્રામાં સાત અને લખપતમાં પણ સાત ગાસ ડેપો કાર્યરત કરાયા છે